રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે રાપર તાલુકાના વ્રજધામ વ્રજવાણી મુકામે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ ચિંતન શિબિર અને નવી કારોબારીની રચના કરવામાં આવી હતી હાલના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી રહેલા પ્રમુખ અરજણભાઈ ડાંગર મહામંત્રી તરીકે મહાદેવભાઈ કાગની બિનહરીફ વરણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મંદિરના પૂજારી શ્રી રામદાસ બાપુએ સૌ શિક્ષકોને આવકારીને કરી હતી શિબિરમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીના સૌ સભ્યો અને શિક્ષક આગેવાનો સાથે બીઆરસી કોઓર્ડિનેટર તથા તમામ સીઆરસી કોઓર્ડિનેટરો તથા વધારે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક સમાજના અગ્રણીને જાણીતા સૂર્યશંકર ગૌર દ્વારા સૌ શિક્ષક મિત્રોને પોતાની શાળામાંથી વધુને વધુ બાળકો નર્વોદયની પરીક્ષા પાસ થાય છેવાડાના વિસ્તારમાંથી પણ કોઈ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એ જોવાની જવાબદારી આપણી સૌની છે એટલે કર્તવ્ય અને ફરજનિષ્ઠની વાત કરી હતી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આજની કારોબારી બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સમાજના પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજાના માર્ગદર્શન સૂચનાથી ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત શિક્ષક શ્રી વરેશીભાઈ સોલંકી દ્વારા કારોબારીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અને મહામંત્રી તરીકે કામ કરતા અરજણભાઈ ડાંગર તથા મહામંત્રી તરીકે મહાદેવભાઈ કાગની સર્વે સહમતીથી બિનહરીફવરણી કરવામાં આવી હતી આજની આ બેઠકમાં આંબાભાઈ મકવાણા ભરતભાઈ પરમાર સુરેશભાઈ ગુસાઈ પરબત વાગડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા તથા ગ્રુપ શાળાના આચાર્યશ્રીઓ કેળવણી નિરીક્ષક નરેશ ચૌહાણ રફિકા આગલોડિયા તથા બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર શિક્ષક સંઘના આગેવાનો સૌ કોઈ બસોથી વધારે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરજી મેક્સ આઈર દ્વારા કરવામાં આવ્યું હતું